આજે રાષ્ટ્રીય યુવા દિવસ સ્વામી વિવેકાનંદનો એકસો અઠ્ઠાવનનો જન્મદિવસ આપણા ભારત વર્ષમાં ઓગણીસો ને પચ્યાસીથી આ સ્વામીજીના જન્મદિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે પોરબંદર સાથે સ્વામીજીનો બહુ જ ઘન નાતો છે કારણ સ્વામીજી અઢારસો એકાણું બાણુંમાં જ્યારે ભારત ભ્રમણ કરતા હતા એઝ એ પરિવ્રાજક સંન્યાસી ઇટી મંક જેને કહેવાય ત્યારે સૌથી વધારે ગુજરાતમાં રહ્યા હતા અને એમાં સૌથી વધારે એ પોરબંદરમાં રહ્યા હતા આપણે સૌ જાણીએ છીએ આ ભોજેશ્વર બંગલાનો આ રૂમ આ રૂમમાં સ્વામીજી રહ્યા હતા આ ભોજેશ્વર બંગલામાં શંકર પાનુરંગ પંડિત અંગ્રેજ સરકારના એડમિનિસ્ટ્રેટર રહેતા હતા અહીંયા એમના એ અતિથિ હતા જુનાગઢના દિવાન હરિભાઈ બિહારીભાઈ દેસાઈએ એમને પત્ર લખી આપ્યો હતો કે તમે મારા મિત્રને ત્યાં રહેજો એટલે અહીંયા રહ્યા હતા શંકર પાનુરંગ પંડિત બહુ જ મહાન પંડિત હતા સ્વામી વિવેકાનંદે પત્રમાં લખ્યું છે કે આખા ભારતમાં ઘણા પંડિતને મળ્યો છું પણ મેં આવા પંડિત જોયા નથી સ્વામીજી એમની પાસે ફ્રેન્ચ ભાષા શીખ્યા પાણીની મહાભાષ્ય પણ એમની પાસે ભણ્યા અને સ્વામીજી એ શંકર પાંડવ પંડિત પોતે અથર્વેદનું ભાષાંતર કરતા હતા સ્વામીજીએ એને મદદ કરી સ્વામી વિવેકાનંદને એમણે કહ્યું કે તમારી આ વિદ્વતા તમારું આ જ્ઞાન ભારતમાં એમની કોઈ મૂલ્ય નહીં હોય આ પાશ્ચાત્ય જગતમાં પાશ્ચાત્ય દેશોમાં ભારતની સંસ્કૃતિ ભારતનું તત્વજ્ઞાન ભારતની ફિલોસોફી પ્રચાર કરવા જાઓ તો આપણા ભારતને તમે એક મહાન હસ્તી તરીકે દેખાડી શકો છો અને સ્વામી વિવેકાનંદને એને કહ્યું કે તમે વિદેશમાં જશો તો તમને ફ્રેન્ચ ભાષા આપણે કામ આવશે આવી તો સ્વામીજી અહીંયા લગભગ સાડા ચાર મહિના રહ્યા હતા અહીંયાથી જ એ દ્વારકા સોમનાથ અને કચ્છમાં ગયા હતા આ ભોજેશ્વર બંગલો ગુજરાત સરકારે ઓગણીસો સત્તાણુંમાં રામકૃષ્ણ મિશનને વિવેકાનંદનું મેમોરિયલ બનાવવા માટે આપ્યો છે અને આપણે અહીંયા સ્વામી વિવેકાનંદ રૂમમાં ઘણા બધા સ્વામી વિવેકાનંદના અનુરાગીઓ આવે છે આજના દિવસે મારે યુવકોને જે ખાસ મેસેજ આપવાનું છે સ્વામી વિવેકાનંદ કહેતા હતા ઊઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડ્યા રહો તો આ ધ્યેય શું છે યુવકના જીવનમાં એક મિશન અને વિઝન એ બને હોવું જોઈએ જીવનમાં એક હેતુ હોવો જોઈએ અને એ હેતુ હશે તો તમે એનું પોતે ધ્યાન કરી શકતો એક આદર્શ લ્યો સ્વામી વિવેકાનંદ કહેતા હતા એ આદર્શને જીવો એ આદર્શને તમારા લોહીમાં ઉતારો અને એ આદર્શ માટે તમે તમારા જીવનમાં આગળ વધો સ્વામીજીનો આ ખરો મેસેજ હતો સ્વામીજી કહેતા હતા કે જે નિર્બળ જે છે એ જ અસત્ય બોલે છે જે દુર્બળ છે એ જ ખોટું કામ કરે છે એટલા માટે સ્વામીજીનો મૂળ મંત્ર હતો અભિ અભિ નિર્ભય બનો આજના યુવાનોને ખાસ નિર્ભય બનવાનું છે અને આજનો યુવાન આજનું એવું વાતાવરણ થઈ ગયું છે એમાં ખાસ અત્યારે તો આ કોરોના યુગમાં અત્યારે આપણે જાણીએ છીએ કે ઓટીટી પ્લેટફોર્મ પછી એ ઓનલાઈનના એજ્યુકેશન ઓનલાઈન એજ્યુકેશનના બહાને આપણા નાના નાના કુંબડા માણસો જે બાળકો જે છે એ રવાડે ચડી રહ્યા છે તો એને જો એ લોકો સ્વામી વિવેકાનના વિચારો વાંચશે સ્વામી વિવેકાનના શક્તિ મંત્રો જીવનમાં ઉતારશે તો મને એમ લાગે છે તેઓ સાચા નાગરિક થશે ચરિત્રવાન માણસ બનશે અત્યારે ભારત દેશની સૌથી વધારે જરૂર ચરિત્રવાન માણસોની છે ચરિત્રવાન માણસો હશે તો ભારત મહાન બનશે તો ભ્રષ્ટાચાર કરપ્શન નારી નિર્યાતન આજે બધા સમાજના જે પ્રોબ્લેમ છે એ બધા આપણે સોલ્વ કરી શકીશું સ્વામી વિવેકાનંદ આજના દિવસે સમસ્ત ભારત આપણા ગુજરાતના ખાસ કરીને સમસ્ત ભારતના યુવક યુવતીઓના એક આદર્શ આઈકોન છે બીજા કોઈને નહીં રાખતા સ્વામી વિવેકાનંદ તમને ક્યારે પણ ગેરમાર્ગે નહીં દોરે એમના પુસ્તકો એમણે જે ભા ભારતમાં જ્યારે ફરી આવ્યા ત્યારે એમ ભા ભારતમાં આપેલા ભાષણો એમના પત્રાવલી સ્વામીજીનું જીવનચરિત્ર વાંચી પોતાના જીવનને મહાન બનાવે એવો જ મારી આજના દિવસે પ્રાર્થના છે સૌ યોગ યુવતીઓને મારી શુભેચ્છા આજના દિવસે